કાવ્યની સમજૂતી. બાલ દોસ્તો, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. કવિ કહે છે, રાનમાં એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે, તેના કારણે વાડ ઉપર અનેક વેલાઓ મેદાનમાં લીલાશ પાથરશે. ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. સમજૂતી. આકાશમાં વાદળો બરાબર ઘેરાયા છે. આ ઘેરાયેલા વાદળોથી હવે મોટા ફોરાથી મોટી ધારાઓ પડશે. ભીંજાયેલ પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. આ ચોમાસાના વરસાદને કારણે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંટો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં ચોમાસું ગાજે છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દડદડતા ગામને. સમજૂતી. ચોમાસામાં વરસાદ પડતા આપણને જે આનંદ થાય, એવો જ આનંદ ઝરણાને, વાદળને, ઘાસને, ડુંગરને અને ઘરના નેવેથી દડદડતા વરસાદને કારણે આખા ગામને થાય છે. તમને એ થાય, ચાલ ટહુકો થઈ જાઓ અને ઝાડ તળે ગહેકો રેપાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. વરસાદનો એટલો આનંદ છે કે કવિ કહે છે કે ચાલો મોરની જેમ ટહુકા કરીએ અને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એટલે કે જંગલમાં.